गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय आसपास पर्यावरण एम चेप्टर 10 नो अभ्यास करीशू। चेप्टरनु नाम छे रसोड़ानी वात, के तमे तमारा घरे तमारा रसोड़ा में मम्मी ने रसोई करता जुओ छो ने। पेलू के रसोड़ा में शू शू होय, अहींया तमने जो पाठ्यपुस्तक में पेज नंबर 63 ऊपर जुओ, तमने केटला बधा वासणो दोरेला चित्र आपेलू छे के जेमां घणा बधा रसोड़ाना वासणो दोरेला छे। तो ए वासणों में कया कया वासणों छे ए जोईए। कूकर छे, कढ़ाई छे, चमचो छे, पछी नॉन स्टीक तवी छे, तवेथो छे, जारो छे, घणा बधा एवा वासणों छे जे अहींया दोरेला छे। तो आपणा घरमां पण मम्मी जे रसोई बनावे छे तो आवा विविध वासणोनो उपयोग करे छे। तो कूकर में आपणे कई कई वस्तुओ बनावीए छीए, भात, दाळ, भात, शाक, आवी विविध वस्तुओ बनावीए छीए। ए सिवाय कढ़ाईमां तो शीरो बनावीए, शाक बनावीए, हलवो के एवुं कंई बनावानुं होय तो ए पण आपणे बनावीए छीए। तो आपणे खोराक, आपणे जे रसोई बनावीए छीए, खोराक लईए छीए तो ए शा माटे लईए छीए? કે આપણા શરીરને અગાઉ આપણે શીખ્યા કે શરીરને શક્તિ મળે, સ્ફૂર્તિ મળે એના માટે આપણે ખોરાક લઈએ છીએ, કે મનુષ્યની મુખ્ય ત્રણ જરૂરિયાત છે, હવા, પાણી અને ખોરાક। તો પાણી વિશે આપણે આગળના પાઠમાં સમજ્યા, હવા વિશે પણ જાણ્યું, તો અહીંયા ખોરાક, કે ખોરાક આપણા શરીરને શક્તિ મળે એટલા માટે આપણે ખોરાક લઈએ છીએ। તો એ ખોરાકમાં આપણે શું શું લઈએ છીએ? અનાજ, કઠોળ અને અમુક શાકભાજી જે આપણે કાચા પણ ખાઈએ છીએ, કોઈ લીલા શાકભાજી ખાઈએ, કોઈ એ શાકભાજીમાં કાચા શાકભાજી જેમ કે મૂળા છે, ગાજર છે, બીટ છે, કાકણી છે, તો આવા શાકભાજીને આપણે કાચા ખાઈએ છીએ। અને રાંધીને ખાઈએ તો જે તે ભીંડા છે, ગવાર છે, પછી બધી વિવિધ ભાજી છે, ફુલાવર છે, બટેકા છે, આ બધા શાકભાજીને આપણે રાંધીને, એટલે કે એનું શાક બનાવીને, બાફીને ખાઈએ છીએ। તો રસોઈ બનાવવામાં મમ્મી શું શું બનાવે છે? તમે ક્યારે ધ્યાનથી વિચાર્યું છે કે મમ્મી આજે રસોઈમાં શું બનાવ્યું છે? તમને ભાવતી વસ્તુ હોય તો એમાં અમુક ખોરાક છે એ શેકીને બનાવે, અમુક છે તળીને બનાવે, કોઈ વસ્તુ બાફીને બનાવે। તો ખોરાક રાંધવાની વિવિધ રીતો હોય છે। મમ્મી ખોરાક બનાવે એમાં તમને ભાવતો ખોરાક હોય તો એ મમ્મીએ કઈ રીતે બનાવ્યો એ વિચારો છો? તમે ક્યારે વિચાર્યું છે કે માનો કે તમને સમોસા ભાવે છે, ભજીયા ભાવે છે અથવા મંચુરિયન ભાવે છે, તો એ કઈ રીતે બન્યું? કેમ કે તમે નાના છો, મમ્મીએ બનાવી દીધું એટલે તમે ખાઈ લીધું, પણ એ કઈ રીતે બનાવ્યું એમાં આપણે બહુ પડતા નથી, કે આપણને ભાવે છે તો ભાવતી વસ્તુ ખાઈ લીધી। પણ આજે આપણે એ શીખવાનું છે કે કઈ વસ્તુ કઈ રીતે બને છે। તો ખોરાક ની રાંધવાની વિવિધ રીત, તો કોઈ ખોરાક આપણે શેકીને ખાઈએ છીએ, કોઈ ખોરાક આપણે તળીને ખાઈએ છીએ, કોઈ ખોરાક બાફીને ખાઈએ છીએ, કોઈ કાચો ખાઈએ છીએ, અને કોઈ સાતળીને બાફીને, કાચો અને શેકીને, બરાબર, અને કોઈ ઉકાળીને પણ લઈએ છીએ। હવે વિચારો તો કે કઈ વસ્તુ આપણે શેકેલી ખાઈએ છીએ? તો પાપડ, પાપડ જેમ કે લિજ્જતના પાપડ છે તો એને આપણે શું કરીએ છીએ? શેકેલા ખાઈએ છીએ, તળેલા પણ ખવાય છે અને શેકીને પણ ખવાય છે। તો પાપડ શેકીને ખાઈએ, પછી મકાઈ ડોડો,
મકાઈ ડોડો શેકીને ખાઈએ છીએ, એના પછી મગફળી હોય તો મગફળી પણ શેકીને ખાઈએ છીએ. આવો જે ખાવાની વસ્તુ છે જે આપણે શેકીને ખાઈએ છીએ. જ્યારે સાતળીને એટલે કે તળીને નહીં પણ તવી ઉપર રાખી અને સાતળે એવી કઈ વસ્તુ ખાઈએ છીએ તો પરોઠા હોય તો એને મમ્મી તવી ઉપર સાતળે છે એ આપણે સાતળીને ખાઈએ છીએ. પછી બાફીને ખાવાનો ખોરાક તો ઢોકળા છે, ઈડલી છે, આવી વસ્તુ આપણે બાફેલી ખાઈએ છીએ. કાચો ખોરાક તો આપણે અત્યારે વાત કરી કે સલાડ છે એ બધા આપણે કાચો ખાઈએ છીએ, જેમ કે ફણગાવેલા કઠોળ હોય તો એ પણ આપણે કાચા ખાઈ શકીએ. ફણગાવેલા કઠોળ, એના પછી ગાજર, કાકડી, બીટ, મૂળા, ડુંગળી, આવી ઘણી બધી શાકભાજી છે કે જે આપણે કાચી ખાઈએ છીએ, સલાડમાં એનો ઉપયોગ કરીએ છીએ. ઉકાળીને તમે ચા કે દૂધ કે એ વસ્તુ તમે જુઓ તો ગરમ કરીને ઉકાળીને એનો ઉપયોગ કરો છો. ચા, એના પછી સૂપ, કોઈ પણ સૂપ બનાવે તો એને શું કરે છે, ઉકાળીને બનાવે છે. તો આ ખોર અને છેલ્લું છે તળીને. આ સાતળીને એટલે કે તવી ઉપર રાખી અને ઓછા તેલમાં કરે એને સાતળીને કહેવાય. જ્યારે તળીને તો જેમ કે સમોસા છે, ભજીયા છે, જે વધારે તેલમાં તળાય એને તળીને, અને સાતળીને તો તવી ઉપર રાખી અને ઓછા તેલમાં તળે એને સાતળીને કહેવાય છે. તો આપણે આવી વિવિધ રીતે ખોરાકનો મમ્મી બનાવતા હોય છે. ક્યારેક તમે જોજો કે તમને ભાવતી વસ્તુ હોય તો તમે મમ્મીને પૂછજો કે આ કઈ રીતે બનાવી, તો મમ્મી કહેશે કે તળીને બનાવી, સાતળીને બનાવી, બાફીને બનાવી, ઉકાળીને કે તળીને બનાવી. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં કે આપણે ખોરાક બનાવવા માટે વિવિધ વાસણોનો ઉપયોગ કરીએ છીએ. વાસણો કયો કે સાધન કયો, આપણે જે ખોરાક બનાવવા માટે મમ્મી રસોડામાં વાસણો વાપરે ને એના ચિત્ર તમને અહીંયા પહેલા પેજ ઉપર આપેલું છે. ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરો અને જે વાસણ દેખાય તેના નામ લખો. કે તમને જે જે વસ્તુ પાસે અહીંયા ટપકા આપેલા છે તો એ ટપકાની જગ્યાએ તમારે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે. તમે ટપકાની જગ્યાએ રંગ પૂરો એટલે જે ટપકા વગરનો ભાગ છે ત્યાં આ વાસણોનો આકાર ઉપસી આવશે કે કયા કયા વાસણો છે. તો તમારે જ્યાં જ્યાં ટપકા દેખાય એ વાસણ ઉપર રંગ પૂરવાનો છે, અને શું એ જગ્યાએ રંગ પૂરવાનો છે, અને વાસણો દેખાય એ દરેક વાસણના આપણે નામ લખીશું. તો સૌ પ્રથમ અહીંયા આપેલું છે તમારે બોક્સ, અહીંયા આપણે નામ લખીએ. તો ચિત્રમાં જોતા જાઓ કયા કયા વાસણ દેખાય છે. પેલું તો કડાઈ, કડાઈ, પછી હાંડી, હાંડી, એના પછીનું છે ચમચો, ચમચો, તાવેથો, તળવા માટે વપરાય છે તાવેથો, સાતળવા માટે. બીજા કયા વાસણ દેખાય છે, કુકર છે, પછી જારો, પૂરી અથવા સમોસા, ભજીયા જેવી વસ્તુ તળવા માટે શેનો ઉપયોગ થાય છે, જારાનો. તવી, જેના પર આપણે રોટલી બનાવીને શેકીએ છીએ. નોનસ્ટિક, નોનસ્ટિક કડાઈ,
નોનસ્ટિક તવી પણ આવે છે, કઢાઈ પણ આવે છે, નોનસ્ટિક કુકર પણ આવે છે, પણ અહીંયા જે વાસણ છે એમાં શું છે, નોનસ્ટિક કઢાઈ. તો આવા ઘણા બધા વાસણો તમને અહીંયા ચિત્રમાં દેખાય છે. હવે જોઈએ પેજ નંબર 64 કે રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણો તમે જોયા. તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા વાસણો વપરાય છે નામની નોંધ કરો. કે આ તો આપણે અહીંયા જે ચિત્ર આપેલા છે એના નામ લખ્યા છે. હવે તમારે પાછળનું જે બોક્સ છે 64 નંબરનું, કે આવા વાસણો તમારા ઘરમાં પણ વપરાતા હશે, આ જ વપરાતા હશે એવું નથી કહેતી કે રસોઈ બનાવવા વાસણની જરૂર તો પડે જ. તો તમારા ઘરમાં કયા કયા વાસણો વપરાય છે એના નામ તમારે અહીંયા લખવાના છે. તો જુઓ, દરેકના ઘરમાં કુકર તો હોય જ, તો તમે અહીંયા પેલું લખી શકો છો કુકર. તમારા ઘરમાં વપરાતા વાસણો, તમે જો જાતે લખતા આવડે તો જાતે લખવાનો પ્રયત્ન કરો, નહીંતર અહીંયા હું તો લખાવું જ છું કે તમારા ઘરમાં, દરેકના ઘરમાં કુકર હોય જ, જો ન હોય તો નહીં લખવાનું, બરાબર છે? કુકર હોય, એના પછી બીજું શું હોય, તો નાના મોટા તપેલી કે તપેલા પણ હોય છે, પછી કડાઈ, ચમચી, ચમચો, ચમચી આપણે જમવા માટે ઉપયોગ કરીએ છીએ, ચમચાનો ઉપયોગ પીરસવા માટે કરીએ છીએ, એ સિવાય રોટલી શેકવા માટે શું હોય, તવી હોય, જેના પર મમ્મી રોટલી શેકે એને શું કહેવાય, તવી. પછી કઢાઈ, કઢાઈ આવી ગયું છે. તો અહીંયા 6 બોક્સ આપેલા છે એ આપણે 6 નામ લખેલા. તમે આ સિવાય જો તમારા ઘરમાં બીજી કોઈ વસ્તુ રસોડામાં વપરાતી હોય ને તમારે એ નામ લખવું હોય તો એ પણ લખી શકો. એના પછી છે વાસણો શેના બનેલા હોય છે. વાસણો શેના બનેલા હોય છે તો અત્યારે મોટા ભાગે દરેકના રસોડામાં સ્ટીલના વાસણો વધારે પડતા જોવા મળે છે. કેમ કે જલ્દીથી સફાઈ થઈ જાય છે, એમાં જલ્દીથી રસોઈ થઈ જાય છે, એટલે લગભગ બધા મોટા ભાગે કેવા વાસણોનો ઉપયોગ કરે છે, સ્ટીલના વાસણો. પણ સ્ટીલના વાસણો સિવાયના પણ વાસણો તમે જુઓ તો કયા કયા હોય છે, કે ત્રાંબાના વાસણો હોય, વાસણો શાના બનેલા હોય એમાં તમારે બોક્સમાં લખવાનું છે. કે તમારે અહીંયા 3 બોક્સ આપેલા છે તો પેલું લખો સ્ટીલના, એ સિવાય પિત્તળના. પહેલાંના જે જૂના જમાનામાં છે એ લોકો સ્ટીલનો ઉપયોગ નહોતા કરતા, ત્યારે એટલા બધા સ્ટીલનો ઉપયોગ નહોતો થતો, તો ત્યારે શેના કયા વાસણો બનાવતા, કે પિત્તળના, જે આપણા આરોગ્ય માટે પણ સારું કહેવાય, કે એમાં રસોઈ બનાવે તો એના પોષક તત્વો જળવાઈ રહે અને આપણા માટે આરોગ્ય માટે પણ સારું. તો પિત્તળના વાસણો હતા. પછી કાંસાના, જે લાલાશ પડતું તમને દેખાય, એ તમે અમુક જોજો કે આપણે પૂજા કરવા જઈએ ત્યારે નાનો જે લોટો જે લઈને જઈએ છીએ શેનો હોય છે, કાંસાનો. તો કાંસાના વાસણો, સ્ટીલના વાસણો, પિત્તળના વાસણો અને અત્યારે જે નીકળ્યા છે એ નોનસ્ટિક વાસણો પણ હોય છે. તો વિવિધ પ્રકારના વાસણો બનાવેલા હોય છે. પછી જુઓ કે કોઈ વડીલને પૂછો કે પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણોનો ઉપયોગ થતો. અત્યારે મેં કીધું કે અત્યારે બધા સ્ટીલના, નોનસ્ટિક જેવા જે અત્યારે નીકળ્યા છે
એના ઉપયોગ કરે છે, પણ પહેલાંના જમાનામાં જ્યારે આવા વાસણો સ્ટીલના ને એ નહોતા ત્યારે શેના ઉપયોગ કરતા, તો વધારે પડતો પિત્તળના અને કાંસાના વાસણોનો ઉપયોગ થતો. એ સિવાય માટીના વાસણો પણ હતા, કે તમે તમારા દાદાને અથવા વડીલોને પૂછો કે એમના સમયમાં માટીના વાસણોનો પણ ઉપયોગ મોટા પ્રમાણમાં થતો, કે એમાં બનાવેલી રસોઈ મીઠી લાગે અને જલ્દીથી બની પણ જાય. એ સિવાય વાસણોમાં છે ત્રાંબાના પણ હોઈ શકે, તમારે ત્રણ જ લખવાના છે, પણ એના સિવાય બીજા આપણે નામ લખીએ તો માટીના વાસણો પણ હોય, ત્રાંબાના વાસણો પણ હોય. એલ્યુમિનિયમના હોય, લોખંડના હોય, કાચના હોય. આવા વિવિધ પ્રકારના ધાતુમાંથી વાસણો બનાવવામાં આવે છે, સ્ટીલના, પિત્તળના, કાંસાના, માટીના, ત્રાંબાના, એલ્યુમિનિયમના, લોખંડના, કાચના અને અત્યારે પ્લાસ્ટિક જેવું તમને દેખાય એક્રેલિક, તો એક્રેલિકના વાસણો પણ જોવા મળે છે. તમે હોટલોમાં જાઓ તો તમને જે ડીશને એ જેમાં તમને પીરસે છે એ વાસણ કેવા હોય છે, તો મોટે ભાગે એક્રેલિકના જે વાસણો હોય એવા પણ હોય છે, જેમાંથી ડીશ ને એ બનાવેલું, ડીશ ચમચી એ બનાવેલું હોય છે. પછી જોઈએ એના પછીનું, તમે પાઠમાં જુઓ શું લખેલું છે પેજ નંબર 64 ઉપર, કે આપણે કઈ વસ્તુ બાફીને ખાઈએ છીએ. અત્યારે અમે તમને અહીંયા લખીને બતાવ્યું ને કે બાફેલી વસ્તુ કઈ કઈ ખાઈએ. જુઓ કે આપણે શું બાફીને ખાઈએ છીએ. મમ્મી તમને શું બાફીને આપે છે યાદ કરો તો. તો બટેકા છે, બટાટા એ બાફીને ખવાય, પછી મકાઈ છે, મકાઈ પણ બાફીને ખવાય, એના પછી ઢોકળા, ઢોકળા બાફીને ખવાય, ઈડલી તો ઈડલી પણ બાફીને ખવાય. આવી દરેક વસ્તુ છે એ આપણે બાફીને ખાઈએ છીએ. પછી આપણે કાચું શું શું ખાઈ શકીએ, બાફેલી વસ્તુ લખી, આ સિવાય તમારે કોઈ લખવું હોય, યાદ આવતું હોય તો તમે લખી શકો છો. ભાત હોય, આપણે ચોખા રાંધીએ, ખીચડી બનાવીએ, તો આ દરેક વસ્તુ આપણે શું કરીએ છીએ, બાફીએ જ છીએ. ખીચડી, ખીચડી, ભાત, કઠોળ, કઠોળને આપણે બાફીને એનો ઉપયોગ કરીએ છીએ, તો આવી વસ્તુ આપણે બાફેલી ખાઈએ છીએ. હવે એના પછીનું છે આપણે કાચું શું શું ખાઈ શકીએ. આપણે કઈ વસ્તુ કાચી ખાઈ શકીએ, કઈ વસ્તુ તમે કાચી ખાઓ છો? તો બધા જ ફળો, બધા જ ફળો, ફળો આપણે કાચા જ ખાઈએ છીએ, એને બાફીને, શેકીને કે તળીને આપણે ખાતા નથી. એના પછી અમુક શાકભાજી જેવી કે કઈ કઈ શાકભાજી કાચી ખાઈએ છીએ, ગાજર,
મૂળા, પછી બીટ, કાકડી, એના પછી ડુંગળી, કોબીજ. સલાડમાં જે જે વસ્તુનો ઉપયોગ થાય છે દરેક વસ્તુ આપણે કાચી ખાઈએ છીએ, તો આવી વસ્તુ આપણે કાચી ખાઈ શકીએ છીએ. આપણે કાચું અને રાંધીને શું ખાઈએ છીએ? હવે અહીંયા જે વસ્તુ આપણે કાચી પણ ખાતા હોય અને રાંધીને પણ ખાઈ શકીએ એવી કઈ વસ્તુ છે? કઈ વસ્તુ એવી છે કે આપણે કાચી પણ ખાઈ શકીએ અને રાંધીને પણ ખાઈ શકીએ? તો જુઓ, અહીંયા જે અહીંયા આપેલા છે કે અમુક શાકભાજી છે, ગાજર, મૂળા, બીટ, ડુંગળી, કાકડી, કોબીજ, તો એમાંથી અમુક આપણે રાંધીને પણ ખાઈએ છીએ. જેમ કે કોબીજ છે, તો કોબીજનું શાક બનાવીએ છીએ ને, એના પછી ડુંગળી, તો ડુંગળી દરેક શાકમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો ડુંગળીનો પણ ઉપયોગ થાય, કોબીજનો ઉપયોગ થાય. ગાજર, તો ગાજર પણ શાકમાં અથવા તમે પુલાવ કે બનાવો તો ગાજરનો એમાં ઉપયોગ કરો છો. મૂળા, તો મૂળાની ભાજી પણ બને અને કાચા પણ ખવાય, મૂળાનો ઉપયોગ પણ કરી શકો છો. પછી બીટ, તો બીટનો હલવો પણ બનાવી શકાય, તો બીટ પણ તમે રાંધીને પણ ખાઈ શકો કે એનો હલવો બનાવીને ખાઈ શકો. તો આવી ઘણી બધી શાકભાજી છે. ટમેટા, તો ટમેટા છે કાચા પણ ખાઈ શકો અને ટમેટાનું શાક પણ બનાવી શકો. અહીંયા પણ ટમેટા લખવાનું રહી ગયું છે, ટમેટા. તો આ વસ્તુ છે જે આપણે કાચી ખાઈએ છીએ અને રાંધીને પણ ખાઈએ છીએ. તો આ દરેક વસ્તુ ખાવા માટે, આ લખવા માટે તમારે અહીંયા બોક્સ આપેલા છે કે કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ. તો કાચી કઈ કઈ વસ્તુઓ ખાઈ શકાય તમારે અહીંયા બોક્સમાં લખવાનું છે. ગાજર, ટમેટા, કાકડી અને ફળો. મેં અહીંયા આડું લખેલું છે, પણ તમારે અહીંયા બોક્સમાં ઊભું લખવાનું છે કે કાચી ખાઈ શકાય તેવી વસ્તુ, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ, અને કાચી અને રાંધી બંને રીતે ખાઈ શકાય તેવી વસ્તુઓ. તો અહીંયા આપણે રાંધેલી વસ્તુઓનો પ્રશ્ન નથી, તો આપણે એ જોઈએ કઈ વસ્તુ આપણે રાંધીને ખાઈએ છીએ. મોટે ભાગે તમારા મમ્મી રસોઈ બનાવે ત્યારે શાક, રોટલી, દાળ, ભાત જે કંઈ બનાવે એ રાંધીને જ બનાવે છે, ગેસ ઉપર બનાવે છે ને. તો કઈ વસ્તુ આપણે રાંધીને ખાઈએ છીએ? કાચી ખાઈ શકાય, રાંધીને ખાઈ શકાય, અને કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ. તો દરેકના તમારે ચાર ચાર નામ લખવાના છે. તો જુઓ, પહેલું કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓમાં લખો ગાજર, ટમેટા, બીટ, કાકડી. આ વસ્તુ કાચી ખાઈ શકાય, રાંધીને ખાઈ શકાય, તો એમાં લખો ભાત, દાળ, ખીચડી. અને ભાખરી. અને બંને રીતે કાચી અને રાંધી બંને રીતે ખાઈ શકાય એમાં ટમેટા,
કોબીજ, ડુંગળી અને ગાજર. તો તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 64 પર આ બોક્સ આપેલું છે, ત્યાં તમારે દરેકના ચાર ચાર નામ લખવાના છે. તો આજે આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરીશું. હવે પછીના લેક્ચરમાં આગળના પાઠમાં આગળ અભ્યાસ કરીશું.